दांतीवाड़ा તાલુકાના ડેમના બનાસ નદીના પટ વિસ્તારમાં આવેલા મસાણિયા વીર મહારાજના મંદિરે કોઈ અજાણ્યા વ્યક્તિ વીર મહારાજની મૂર્તિ મૂકી ગયા હોવાની ઘટના સામે આવી છે। આ મૂર્તિને પ્રાથમિક દ્રષ્ટિએ જોતા મૂર્તિ સોનાની હોવાનું માલુમ પડી રહ્યું છે। આ સમગ્ર બાબતે સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રકાશમાં આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। ત્યારે આ ચકચારી ઘટનાની સત્યતા તપાસવા માટે અમારા સંવાદદાતા મહેશ ચૌધરીએ દાંતીવાડા ખાતે આવેલા વીર મહારાજના મંદિરની રૂબરૂ મુલાકાત લઈ સત્ય જાણવાનો પ્રયાસ કર્યો હતો। ત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ સોનાની જણાઈ રહેલી આ મૂર્તિ પંચધાતુમાંથી બનાવવામાં આવી હોવાનું જણાઈ રહ્યું છે। ત્યારે વીર મહારાજને લઈ લોકોમાં રહેલી આસ્થા ખૂબ જ ઊંચી હોવાનું આ ઘટના દ્વારા જણાઈ રહ્યું છે। દાંતીવાડા તાલુકામાં આવેલ દાંતીવાડા ડેમ નજીકના વિસ્તારમાં બનાસ નદીના જે પટ વિસ્તારમાં આવેલ જે મસાણિયા વીર મહારાજનું મંદિર છે, એ આજુબાજુ સહિત બનાસકાંઠાના લોકો આ વીર મહારાજના મંદિરની આસ્થાનું બહુ મોટી અહીંયા ભારે ચર્ચા છે। ત્યારે વીર મહારાજના આસ્થાને લઈને દિવસ દરમિયાન અહીંયા હજારોની સંખ્યામાં દર્શનાર્થીએ લોકો આવતા હોય છે। ત્યારે આજે વહેલી સવારથી લઈને સોશિયલ મીડિયા ઉપર એક મેસેજ જે વાયરલ થયો હતો, મેસેજને લઈને ભારે ચર્ચાએ જોર પકડ્યું હતું। જે મેસેજમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું હતું કે વીર મહારાજના મંદિરે, અહીંયા મસાણિયા વીર મહારાજના મંદિરે 1 કિલો કોઈ ધાતુની અહીંયા સોનાની મૂર્તિ મૂકી ગઈ હોવાના સોશિયલ મીડિયામાં અહીંયા વિડીયા જે વાયરલ થયા હતા, મેસેજો વાયરલ થયા હતા, જેને લઈને આજે બીકેન્યુઝ ચેનલ દ્વારા આ બાબતને લઈને અહીંયા પૂછતા કરવા માટે અહીંયા દાંતીવાડા તાલુકાના મસાણિયા વીર મહારાજે અમે બીકેન્યુઝની ચેનલ ત્યાં પહોંચી છે। ત્યારે વાત કરવામાં આવે તો અહીંયા જે વીર મહારાજનું આજે મંદિર છે, આપણે સ્પષ્ટપણે આજે કેમેરામેનને અમારા જે કહી કે વીર મહારાજનું આ મંદિર છે બતાવવાની કોશિશ કરશે, એની નજીક જ અહીંયા જે મૂર્તિની જે વાત કરવામાં આવી છે, અહીંયા લોકોનું આસ્થાનું જે મંદિર ગણાતું અહીંયા વીર મહારાજનું જે મંદિર છે, લોકો આ વીર મહારાજને અહીંયા દિવસ દરમિયાન મોટી સંખ્યામાં લોકો અહીંયા પ્રસાદ ધરવા માટે આવતા હોય છે। ત્યારે કહી શકાય કે આ સોનાની જે મૂર્તિને લઈને આજે જે વહેલી સવારથી તમામ ગ્રુપોમાં સોશિયલ મીડિયામાં જે મેસેજો વાયરલ થયા હતા, તેને લઈને લોકો પણ અહીંયા દૂર દૂરથી આ સોનાની મૂર્તિ જોવા માટે અહીંયા આવતા હોય છે। ત્યારે આજે અમે બીકેન્યુઝની ચેનલ આ સોશિયલ મીડિયામાં જે વાયરલ થયેલા મેસેજને લઈને અહીંયા વીર મહારાજના મંદિર જોડે પહોંચી છે। ત્યારે જો વાત કરવામાં આવે તો આજે વીર મહારાજનું મંદિર છે, અહીંયા જે મૂર્તિ મૂકવામાં આવી છે, જે મૂર્તિ અહીંયા સ્પષ્ટપણે દેખાઈ રહી છે કે કોઈ તાંબાના ધાતુમાંથી ડિલીટ કરીને અહીંયા મૂર્તિ જે આસ્થાનું જે તે જે લોકો દ્વારા જે વીર મહારાજના મંદિરને અંદર જે મૂર્તિ મૂકવામાં આવી છે, એ મૂર્તિ જે મૂકનારને જે દાતા છે, જે હર કોઈ જે વ્યક્તિ હોય છે એની મનોકામના પૂરી કરે એવી બીકેન્યુઝ ચેનલ દ્વારા પણ એમને વિનંતી કરવામાં આવે છે। ત્યારે આ બીકેન્યુઝ ચેનલ આ તમામ જે મૂર્તિ મૂકનાર લોકોની આસ્થાને ઠેસ નથી પહોંચાડી રહ્યું, પરંતુ આ તમામ જે સોશિયલ મીડિયામાં જે વહેલી સવારથી જે મેસેજ વાયરલ થઈ રહ્યા છે, જેને લઈને અમે આ બીકેન્યુઝ ચેનલ દ્વારા આ મેસેજ આપને આપવા માટેની જે કોશિશ કરી રહ્યા છીએ, ત્યારે આ તમામ દર્શકોને આ વીર મહારાજ તમામની મનોકામના પૂર્ણ કરે એવી બીકેન્યુઝ ચેનલ દ્વારા પણ તમામ લોકોને જે આસ્થાને સલામ કરવામાં આવે છે। ત્યારે આ સોશિયલ મીડિયામાં જે મેસેજ વાયરલને થઈને અમે આજે વહેલી સવારથી જ જે મેસેજને લઈને અમે પહોંચ્યા હતા, ત્યારે આ મેસેજ હાલ તો દિન કલાકે સોશિયલ મીડિયાના તમામ ગ્રુપોમાં વહી રહ્યા છે, જેને લઈને હાલ તો આસ્થાનું પ્રતિક ગણાતા વીર મહારાજ મસાણિયા વીર મહારાજને લોકોનું જે મંદિર છે ત્યાં આસ્થાના સ્વરૂપે જે મૂર્તિ ધરવામાં આવી છે, જે ચાંદીના કોઈ ગ્લેડ કરીને મૂર્તિ આપવામાં આવી હોવાનું હાલ તો પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળેલ છે। અમારા સહયોગી પ્રવીણ પરમારની સાથે હું મહેશ ચૌધરી દાંતીવાડા।